हवामान विभाग द्वारा ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે અને માવઠાની સાથે ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર હીટ વેવની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાત રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વાતાવરણમાં તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉચકાશે અને કચ્છ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ચાલુ માસના અંત સુધીમાં વાતાવરણમાં બેવડી ઋતુનો પણ અનુભવ થશે। આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી અને હવે માર્ચ અને એપ્રિલમાં પણ ગરમીનો પ્રકોપ વધવાનો છે। ત્યારે અત્યારે માર્ચ મહિનાના અંત સુધી લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે, જેના કારણે રોગચાળો પણ વકરી શકે છે। વડોદરાના મેયર પદે નિલેશ રાઠોડની વરણી કરાઈ છે। મેયર કેવ રોકડિયાના રાજીનામા બાદ ઉઠેલી તમામ અટકળોનો આખરે અંત આવ્યો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદે નિલેશ રાઠોડની વરણી કરવામાં આવી છે। 22 ફેબ્રુઆરીના મેયર પદેથી કેવ રોકડિયાએ રાજીનામું આપતા જ મેયર પદે નવા ચહેરા વિશે શહેરભરમાં ચર્ચાઓ જાગી હતી। મેયર પદની રેસમાં નિલેશ રાઠોડ સિવાય મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા અને ડોક્ટર શીતલ મિસ્ત્રી, ચિરાગ બારોટના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ વોર્ડ નંબર 17માંથી સતત 3 ટર્મથી ચૂંટાતા કોર્પોરેટર નિલેશ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો। આ સાથે જ નિલેશ રાઠોડે સ્થાયી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। મહત્વનું છે કે શહેરમાં અનેક પ્રાણ પ્રશ્નો છે, ત્યારે નિલેશ રાઠોડને માત્ર 6 માસનો જ કાર્યકાળ મળ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ 6 માસમાં નિલેશ રાઠોડ શહેરના કયા અને કેટલા કામો પૂર્ણ કરશે। નાફેડ દ્વારા રાજકોટના જીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ડુંગળી અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। ગઈકાલથી ટેકાના ભાવે ડુંગળીની ખરીદી શરૂ થવા છતાં એક પણ ખેડૂત નાફેડ સેન્ટર ઉપર ડુંગળી વેચવા માટે આવ્યો નથી। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। નાફેડ દ્વારા ગઈકાલથી ડુંગળીની ખરીદી શરૂ કરાઈ હોવા છતાં એક પણ ખેડૂત નાફેડના કેન્દ્ર ઉપર ડુંગળી વેચવા માટે આવ્યા નથી। નાફેડ સેન્ટર દ્વારા ટેકાના ભાવે એટલે કે ડુંગળીના પ્રતિ કિલોના 9.5 રૂપિયાનો ભાવ આપવામાં આવી રહ્યો છે, જ્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે યાર્ડમાં થતી હરાજીમાં ટેકાના ભાવથી વધુ ભાવ મળી રહ્યો છે। સરકારી કેન્દ્ર ઉપર એક પણ ખેડૂત ડુંગળી વેચવા તૈયાર નથી। માર્કેટિંગ યાર્ડમાં ઊભું કરાયેલ નાફેડનું કેન્દ્ર ખાલીખમ જોવા મળી રહ્યું છે। અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા વકરેલો વિવાદ વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો હતો। આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા। છેલ્લા 7 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ ચગ્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા ઠેર ઠેરથી વિરોધ ઉઠ્યો છે, ત્યારે આ વિવાદ હવે વિધાનસભા ગૃહમાં પણ પહોંચ્યો હતો। આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યો મોહનથાળ લઈને ગૃહમાં પહોંચ્યા હતા અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો, જેના પગલે વિધાનસભા ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા। કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં આવી જઈ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા, જેના પગલે ગૃહની કામગીરી ખોરંભે જળતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા। અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા, ત્યારે કોંગ્રેસે લાવેલા મોહનથાળને લઈને ભાજપના સિનિયર ધારાસભ્યે આક્ષેપ કર્યા હતા। વિધાનસભા ગૃહમાં અંબાજી મંદિરના પ્રસાદને લઈને વિવાદો પર વિવાદો છેડાઈ રહ્યા છે। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મોહનથાળ લાવીને સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો હતો। દરમિયાન ભાજપના સિનિયર ધારાસભ્ય રમણલાલ વોરાએ સણસણતો આક્ષેપ કર્યો હતો। રમણલાલ વોરાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં લાવેલા મોહનથાળમાં ઝેર હોવાનું જણાવી તપાસ કરવા માંગ કરી હતી। ભાજપના સિનિયર ધારાસભ્યના આક્ષેપના પગલે કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં આક્રમક બન્યા હતા અને ગૃહમાં તેમણે જોરશોરથી નારેબાજી કરી વિરોધ કર્યો હતો। રાજ્યની અનેક ગ્રામ પંચાયતોની માફક 14 તાલુકા પંચાયતોમાં વહીવટદારોનું શાસન અમલી કરાયું છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી ખોરંભે ચડતા સરકારે વહીવટદારો નિમ્યા છે। ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે ઝવેરી પંચનો રિપોર્ટ તૈયાર ના થતાં રાજ્યમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી અટકી પડી છે। ગ્રામ પંચાયતો સાથે 14 તાલુકા પંચાયતોમાં પણ વહીવટીદારોનું શાસન અમલી બનાવાયું છે। બનાસકાંઠાની તમામ તાલુકા પંચાયત વહીવટદારના શાસનથી ચાલી રહી છે। સામાન્ય ચૂંટણી થઈ શકે તેમ ન હોવાથી આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટદાર નિમાયા છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી શાસન તો લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ તેની સીધી વિપરીત અસર છે તે વહીવટી કામ પર દેખાઈ રહી છે। વિવાદોનો પર્યાય બની ગયેલી વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। સોશિયલ ફેકલ્ટીનું પરિણામ જાહેર નહીં કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। વડોદરાની MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બરે વિદ્યાર્થીઓ સાથે હોબાળો મચાવ્યો હતો।
સોશિયલ ફેકલ્ટીમાં 9 માસ બાદ વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં ન આવતા કુલપતિની રજૂઆત કરવામાં આવી છે. સ્પર્ધાત્મક ટેન્ડરિંગમાં કામગીરી અટવાઈ હોવાને લીધે વિલંબ થયો હતો. હવે આવતા અઠવાડિયાથી માર્કશીટ મળી જશે તેવું રજિસ્ટ્રાર કૃષ્ણસિંહ ચોડાસમાએ બાહેધરી આપી હતી. ન માત્ર સોશિયલ ફેકલ્ટી પરંતુ અન્ય ફેકલ્ટીના પરિણામ બાકી હોવાનું યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું છે. માર્કશીટ પ્રિન્ટ થઈ ચૂકી છે, ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવામાં આવશે. રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સિવિલ હોસ્પિટલના વાહનો પાર્ક થતા વિવાદ વકરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ સંચાલકો અને સિવિલ હોસ્પિટલનું પ્રશાસન આમને સામને જોવા મળી રહ્યું છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં સિવિલ હોસ્પિટલના વાહનો પાર્કિંગ મુદ્દે વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ધોરણ 10ના પ્રશ્નપત્રોનો સ્ટ્રોંગ રૂમ પણ આવેલો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના વાહનો પાર્ક હોવાથી લાખો વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. આ અંગે ચૌધરી હાઈસ્કૂલ દ્વારા વારંવાર ગ્રાઉન્ડમાંથી પાર્કિંગ હટાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલના પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા મામલે આરોગ્ય મંત્રીથી માંડી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. જો કે હજી સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા મુદ્દો હજી પણ ઉકળેલો જોવા મળી રહ્યો છે. ગિરનાર પર ગંદકીની જાહેરની અરજી બાદ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પર થઈ રહેલી ગંદકીને લઈને સર્વે હાથ ધરાયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે વન વિભાગના DCF, પ્રાંત અધિકારી, મનપાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ ગિરનાર પર સર્વે હાથ ધરાયો હતો. ગિરનાર પર ગંદકી બાબતે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના પગલે હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ગિરનારના અલગ અલગ પ્રવેશ દ્વારો ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે પૂર્ણ થતા આજે રિપોર્ટ હાઈકોર્ટમાં સુપ્રત કરવામાં આવશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના રાજ્યના VVIP માટે કોરોના કાળમાં 198 કરોડના ખર્ચે ખરીદેલા સરકારી વિમાનનો 2 વર્ષની અંદર 21 કરોડ રૂપિયાનો મેન્ટેનન્સ ખર્ચ આવ્યો છે. મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાજ્યના અન્ય VVIPs માટે ઉપયોગમાં લેવા 2019માં ખરીદાયેલા સરકારી વિમાન અંગે શુક્રવારે વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રીના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં અંદાજિત 198 કરોડના ખર્ચે ખરીદેલા વિમાન પાછળ 2 વર્ષની અંદર મેન્ટેનન્સને લઈને 20 કરોડ અને 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરાયો છે. આ સમગ્ર ખર્ચ પ્રજાની તિજોરીમાંથી વપરાયો હોવાનું ચર્ચામાં આવ્યું છે. મહત્વનું છે કે સરકારી વિમાનનો રખરખાવ કરતા ગુજસેલના ચેરમેન અજય ચૌહાણે પણ ગેરકાયદેસર રીતે સરકારી વિમાનનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો કોંગ્રેસે અગાઉ જ આક્ષેપ કર્યો હતો. કચ્છ જિલ્લાના ભુજ ખાતે ડિમોલેશન હાથ ધરાયું હતું, ત્યારે ડિમોલેશનનો વિરોધ ઉઠતા સ્થાનિકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. ભુજની GK જનરલ હોસ્પિટલ સામે છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા રસ્તા પરના લારી, કેબિનો જેવા દબાણો હટાવાયા હતા, જેના વિરોધમાં નાના વેપારીઓ રસ્તા પર બેસીને તંત્રની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના રાજમાર્ગો પર નડતરરૂપ દબાણો ટ્રાફિક સમસ્યા વધારી રહ્યા છે, ત્યારે તંત્રને અનેક ફરિયાદો મળતા તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જલધારા વોટર પાર્ક મામલે પીછેહટ કરી છે. કોર્પોરેશનના નિર્ણયનો વિરોધ ઉઠતા આખરે પીછેહટ કરવી પડી છે. અમદાવાદ શહેરના બહુચર્ચિત જલધારા વોટર પાર્ક ને ખાનગી કંપનીને ચલાવવા આપવાનો નિર્ણય કોર્પોરેશને મુલતવી રાખ્યો હતો. કોર્પોરેશને જલધારા વોટર પાર્કને 15 વર્ષ માટે કાંકરિયા રાઇડ દુર્ઘટનાના જવાબદાર કોન્ટ્રાક્ટરને ચલાવવા આપવાનો નિર્ણય કર્યો હતો, જેનો ઠેર ઠેર વિરોધ ઉઠ્યો હતો. અંતે કોર્પોરેશને આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે. જલધારા વોટર પાર્કને ખાનગી કંપનીને નહીં સોંપવાનો નિર્ણય કોર્પોરેશનની રિક્રિએશન અને હેરિટેજ કમિટીમાં લેવામાં આવ્યો હતો. આગામી કમિટીમાં ફરી આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આજે સવારથી 2 એવી ઘટના સામે આવી છે, જેને લઈને તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. માત્ર શ્વાન કે આખલા જ નહીં, પરંતુ હવે તો ઊંટ પણ શહેરોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. સુરતના ડુમ્મસમાં રખડતા ઊંટે કેટલાક લોકોને બચકા ભર્યા છે. સુરતમાં મહાનગરપાલિકા રખડતા શ્વાન મુદ્દે કોઈ કાર્યવાહી કરી શકી નથી, ત્યારે શહેરીજનો પર રખડતા ઊંટની નવી ઉપાધિ સામે આવી છે. ત્યારે અમદાવાદમાં શહેરમાં જ નહીં પરંતુ એરપોર્ટ ઉપર રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. એરપોર્ટ પર રેમ્પ પરથી શ્વાન બહાર કાઢવામાં આવ્યા છે, તેને લઈને જીપ પણ દોડાવવામાં આવી હતી. શ્વાનને રનવે પર જતા અટકાવવામાં આવ્યા છે.
રખડતા પશુઓને લઈ સરકાર શું પગલાં ભરી રહી છે તેને લઈને હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની સુવિધા માટે વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં હવે ફાસ્ટેગ એક્ટિવેટેડ કારનું પણ પાર્કિંગ થઈ શકશે. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ એરપોર્ટ પર ફાસ્ટેગ એક્ટિવેટેડ કાર પાર્કિંગ શરૂ કરવામાં આવશે, જેમાં ગાડી પાર્ક કરવા વિવિધ નિશ્ચિત ચાર્જ નક્કી કરાયા છે. નવી પાર્કિંગ સિસ્ટમ ટોલબુથની માફક ફાસ્ટેગ પર કામ કરશે. હવે કોઈપણ કાર માલિકે એરપોર્ટના પાર્કિંગ પ્લોટમાં એન્ટ્રી અને એક્ઝિટ વચ્ચેના સમયના આધારે પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર ખાનગી વાહનો અને એસયુ જેવી કારો માટે 30 મિનિટના 90 રૂપિયા, જ્યારે અન્ય ટેમ્પો સહિતના મોટા વાહનો માટે 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીનો પૈસા લેવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કચેરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુટલીબાજ કર્મચારીઓને પકડી પાડવા માટે આ ચેકિંગ હાથ ધરાયું હતું. આ સાથે બેદરકાર કર્મચારીઓને ટકોર કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા કમિશનરને સમયસર કચેરીમાં હાજરી ન આપતા કર્મચારીઓ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. કમિશનરે કચેરીના વિવિધ વિભાગોમાં રાખવામાં આવેલા હાજરીપત્રકોની પણ ચકાસણી કરી હતી. હાજરીપત્રકમાં બેદરકારી જોવા મળતા કમિશનરે કર્મચારીઓને ખખડાવ્યા હતા. કમિશનરની ઓચિંતી મુલાકાતથી કર્મચારીઓમાં દોડધામ મચી હતી. મહત્વનું છે કે કચેરીમાં કર્મચારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી અરજદારોની, જેને કારણે કમિશનર દ્વારા આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો. ચાર ચાર બંગડીવાળી ગાડીથી ફેમસ બનેલી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. સોશિયલ મીડિયામાં કિંજલ દવેની સગાઈ તૂટી જવાની અફવા જોરશોરથી ચાલી રહી છે. પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ 5 વર્ષ પહેલાં પવન જોશી સાથે સગાઈ કરી હતી અને આજે અચાનક જ કિંજલ દવેની સગાઈ તૂટી હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ કિંજલ દવેના એક પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પવન જોશી સાથેના ફોટા જોવા મળતા નથી. કિંજલ દવેએ પોતાના વતન જેસંગપરામાં 5 વર્ષ પહેલાં પરંપરાગત રીતે સગાઈ યોજી હતી, જે બાદ અમદાવાદમાં પોતાના પરિવાર અને મિત્રોની ઉપસ્થિતિમાં રિંગ સેરેમની યોજાઈ હતી.